फ्रेंड्स, वेलकम टू प्रेमवती फूड्स। आज तो तमारा बाळको खुश थई जाय तेवी रेसिपी साथे हूँ हाजर छू। बाळको ने चिप्स तो खूब ज पसंद होय छे, ते पछी पोटेटो होय के पछी बनाना होय। तो आजे आपणे बनावीशुं बनाना चिप्स। तो केळानी वेफर बनावा माटे शू इन्ग्रीडियंट्स जोईशे अने केवी रीते बनशे ते जोई लईए। अने हाँ फ्रेंड्स, आ जे रेसिपी छे तेने तमे फराळमां पण यूज करी शको छो। तो आपणी रेसिपी केवी रीते बनशे ते जोता पहेला, तमने जो अमारी प्रेमवती फूड्सना वीडियोस पसंद आवता होय तो अमारी आ चेनलने लाइक करी, शेर करी, सब्सक्राइब करवानो भूलता नहीं अने बेल आइकन प्रेस करी देशो जेथी मारी आव नवी रेसिपीना नोटिफिकेशन पहेला तमने मळे। तो केळानी वेफर बनावा माटे आपणे काचा केळा लई लीधेला छे, तेने ऊपरथी अने नीचेथी आवी रीते कट करी लेशुं अने छाल उतारी लेवानी छे। बधी ज ग्रीन छाल आपणे उतारी लेवानी छे अने केळाને એકદમ વ્હાઇટ કલરનું થઈ જાય ત્યાં સુધી છાલ ઉતારવાની છે। કેળાની વેફર તળવા માટે તેલ ગરમ કરી લીધેલું છે, ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે। છોલેલા કેળાને આવી રીતે ખમણી લેશું, ગોળ ગોળ શેપમાં આપણે ખમણી લેવાનું છે। પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જેવું કેળું છોલાઈ જાય તેને તરત તેલમાં ખમણી લેવાનું છે, નહીંતર કેળું કાળું પડી જશે તો તમારી પ્રોપર પરફેક્ટ વેફર નહીં બની શકે। આપણી કેળાની વેફરને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળવાની છે। જુઓ ફ્રેન્ડ્સ, કેવી સરસ કેળાની વેફર બનીને રેડી થઈ ગઈ છે। આ ગરમ ગરમ કેળાની વેફર ઉપર જ આપણે મસાલો સ્પ્રિંકલ કરી લઈશું। આ મસાલો કેવી રીતે બનાવ્યો અને તેની પરફેક્ટ રીત શું છે તે તમને વિડીયોના એન્ડમાં હું જણાવી આપીશ। હવે કેળાને આવી રીતે આડું છીણી લેશું જેનાથી મોટી અને લાંબી ચિપ્સ બનીને રેડી થઈ જાય। તમે આવી રીતે પણ કેળાની વેફર બનાવી શકો છો અને તમે ગોળ ગોળ કેળાની વેફર પણ બનાવી શકો છો। આ આપણી વેફર તળાઈને રેડી થઈ ગઈ છે જેની ઉપર મેં મસાલો સ્પ્રિંકલ કરી લીધેલ છે। કેળાની વેફર માટે સ્પેશિયલ મસાલો બનાવવા 1 ટીસ્પૂન સંચળ, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન મરી પાવડર, 1/4 ટીસ્પૂન કરતાં ઓછું મીઠું લીધું છે। તમે મીઠું સ્કીપ પણ કરી શકો છો, પણ જો તમને સોલ્ટી વેફર પસંદ હોય તો તમે મીઠું શ્યોરથી એડ કરજો। પ્રોપરલી મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ। આ આપણી કેળાની વેફરનો મસાલો બની અને રેડી થઈ ગયો છે। આ મસાલો તમે ટ્રાય કરજો, જે બિલકુલ તમને સમ્રાટની અને બાલાજીની જે કેળાની વેફર આવે છે તેવો જ લાગશે, અને તમારી કમેન્ટ્સ મને શેર કરજો। ફ્રેન્ડ્સ, કેળાની વેફર બનાવવી ઘણી ઇઝી છે, પણ થોડી ટિપ્સ જોઈ લઈએ જેથી તમારી કેળાની વેફર પરફેક્ટલી બની શકે, ક્રિસ્પી એન્ડ સોફ્ટ। કાચા કેળાની જે લીલી છાલ છે તેને બધી આપણે ઉતારી લેવાની છે। જો થોડી પણ છાલ રહી જશે તો એકદમ સફેદ તમારી વેફર નહીં બની શકે। અને ફ્રેન્ડ્સ, આપણે જ્યારે હાઈ ફ્લેમ ઉપર કેળાની વેફર તળવાની છે ત્યારે એક એક કેળાની છાલ ઉતારતા જઈશું અને વેફરને તળતા જઈશું જેથી તમારું કેળું કાળું ન પડી જાય અને પ્રોપરલી જેવી છાલ ઉતરે તેવું તેલમાં એને આપણે છીણી લેશું જેથી તેનો લુક પણ પરફેક્ટ આવે અને ક્રિસ્પી પણ પરફેક્ટ બને। ફ્રેન્ડ્સ, આઈ એમ શ્યોર કે તમને આ અમારી કેળાની વેફરની રેસિપી ઘણી પસંદ આવી હશે। તો તમને અમારી રેસિપીના આવા અવનવા વિડીયોઝ પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, શેર કરવાનું ભૂલતા નહીં। સ્ટે કનેક્ટિંગ વિથ મી, સ્ટે ટ્યુન્સ, બાય બાય, જય સ્વામિનારાયણ।